ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ડુંગળીની આવક થતાં હરાજી બંધ રહેતા હવે હોબાળો મચાવાયો છે. સબયાર્ડમાં ખેડૂતોએ લાવેલી ડુંગળી બગડવા લાગી છે. મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે. મયુર જણાવશો શું વધુ વિગતો. હાજી અંકિત, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કહી શકાય કે આજે 3 લાખથી વધુ છે તે ડુંગળીની ગુણીની જે આવક થવા પામી હતી, ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા આજે ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોએ છે તે હોબાળો મચાવ્યો હતો. કારણ કે કહી શકાય કે જે યાર્ડ મુખ્ય યાર્ડ છે ત્યાં ઉપરાંત સબ યાર્ડમાં પણ એક જે ડુંગળીનો જથ્થો રહ્યો હતો, ત્યારે કહી શકાય કે જે મુખ્ય યાર્ડમાં રહેલી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. વાત કરવામાં આવે તો જે રીતે પ્રથમ જે રીતે સબયાર્ડમાં ડુંગળીનો જે જથ્થો ઠાલવવામાં આવ્યો હતો તેની હરાજી શરૂ થવાને બદલે મુખ્ય યાર્ડમાં હરાજી શરૂ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. કારણ કે ખેડૂતોનું કહેવું હતું કે જે રીતે મુખ્ય યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવી હતી તેના કારણે સબયાર્ડમાં જે પડેલી ડુંગળી છે તે બગડી જવાની શક્યતા હતી. તેના કારણે જે નિયમ મુજબ જે યાર્ડની હરાજી શરૂ ન થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો, જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર મેજિસ્ટ્રેટને પણ દોડી આવવું પડ્યું હતું ને મધ્યસ્થી કરવા માટે લઈને આજે યાર્ડમાં બંધ પડેલી જે હરાજીને શરૂ કરવા માટે તેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આભાર સમગ્ર માહિતી આપવા માટે.